પીછળ માના મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે આપણે અહીં બધા મળ્યા છીએ. માના ગુણગાન તો આપણે ગાવા જ છે, પણ હું એક બળદેવભાઈની રચના ભાવનગર રાજકવિ એની રચના રજૂ કરું, જેથી કરીને આ જે માહોલ હાલે છે એ જળવાઈ રહે, કારણ કે વાતોમાં એ બધો માહોલ તૂટી જશે. એટલે બળદેવભાઈ નરેલાની રચના છે. કેજી લોય જગતી વર્તનો અને ચરણ ચૂકી જાત, પણ જીલો જીલો જ રે, જીલો જગતી વર્તનો ને ચરણ ચૂકી જાત, જન્મી જન્મી નોહત જગત માં એ અમારી મઢડે સોનલ માત, પણ જન્મી જન્મી નોહત જગતમાં, અરે અમારી મઢડે સોનલ માત. કેવી રૂપ, કેવી માં ભગવતીની ની તાકાત, એના પરચા કેવા. એ જ મઢડામાં ભાલી મે મરમાલી રે સોનલ. જીરે સોનલ માં
કેવી છે કૃપાલી દેવી ખરું સમરણ ભાલી કે ખરું સમરણ ભાલી સમજો કેવી છે કૃપાલી પુગે પગ પાળી રે માતાજી તમારી એ મૂર્તિ રે જી કેવી છે કૃપાળી એક પ્રસંગ કહી મારી વાત પૂરી કરું. બે ગણા કેવી છે કૃપાળી પુગે પગ પાળે હયાના ભાવથી જો કરો હાકલો તો ઠીંગલો ચીથરા તણો તુણે ભાઈ અંતરનો પુકાર હોવો જોઈએ. આપણા નેહડામાં આપણા ઘરમાં એક વાત તમને કરું. છોકરું રમતું રોતું હોય ને પછી માએને ઘૂઘરો આપી દઈએ. છોકરું ઘૂઘરે મને રમવા સાંભળજો. આ થોડું હવલ ચલન બંધ કરજો 10 મિનિટ પૂરતું, નકર હું તો કમણા બંધ કરી દઈશ. એક 5-10 મિનિટ આપો ને. હું કઈ ગાયક નથી સાહેબ, હું વાતુનો માણસ છું. આપણા ઘરમાં બને રોજ એ ચિત્ર કહું તમને. ઘૂઘરો આપી દે એટલે ઘૂઘરે છોકરો મને રમવા, હે પછી ઘૂઘરાનો ઘા કરે એ પહેલા અહીં પાણી ભરી આવે અને પાછું રોવા માંડે એટલે મોટર આપી દે. મોટરથી રમવા માટે વાહિંદું કરી નાખે. મોટરનો કરે ઘા એટલે ઢીંગલી આપે ત્યાં રોટલા ઘડી નાખે. પણ હાથે રમકડાનો ઘા કરીને છોકરું રાડી નાખે ને તે માં હજાર કામ પડતા મૂકીને તેડી લે છે સાહેબ. એમ હું અને તમે સંસારને રમકડે રમ્યા કર્યા કોઈ દી નાંભીથી રાડ નાખી જ નહીં સાહેબ. તો ભેળિયા વાલી તરત તૈયાર છે લેવા માટે આપણને. એનો એક પ્રસંગ અકબરની કચેરીમાં નવરત્ન માહીનું એક પિથલ પૃથ્વીરાજ આઠોડ જેને પિથલ નામથી ઓળખાય આપણે, એમના ઘરમાં લેલાદે જોધાબાઈના નાના બેન હિન્દવાણી બેગમના અકબરના ઘરમાં જોધાબાઈ હતા. અને એક વાર જોધાબાઈ ને એમ થયું કે મારી બેન લેલા દે ને મારે મળવા જવું છે એટલે આખો રસાલો રહે બિકાનેર જાય છે. અને જઈ અને કેવરાવે લેલા દે ને બહુ ટૂંકમાં મારે આ પ્રસંગ તમને કહી દેવો છે. મારે બે વ્યક્તિની યાદી પણ થઈ જાય. સમર્થ વાર્તાકાર બચુભાઈ ગઢવી સમર્થ એની મને તાજી થઈ જાય યાદ. અને આવીને એટલું કીધું લેલાબેન લેલા દે ને કોઈ કીધેલું કે તમારા બેન મોટા બેન આવ્યા છે જોધાબાઈ. તો કે એને કેવી વ્યવસ્થા થઈ જાય. બધી વ્યવસ્થા થઈ ગઈ. હું કાલે મળવા આવીશ તમને. બીજે દી મળવા ગયા લેલાંદે તો તંબુમાંથી હળી કાઢી જોધાબાઈ મળવા માટે. લેલાંદે શક્તિની ઉપાસકની તાકાત તમે જોજો. એટલું જ બોલ્યા હતા કે બેન ન્યાન્યા ઉભા રહેજો. આપણે બે બેનો હવે મળી ન શકીએ કારણ કે તમારા કાપડામાં પીરનો પંજો છે અને મારા કાપડામાં માતાજીનો ત્રિશુળ છે. તમને અકબરની સમૃદ્ધિ દિલ્હીની સમૃદ્ધિ વાલી લાગી છે, અમને અમારી ગરીબાઈનું ગૌરવ છે. પણ સમ 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 રૂવાડા બેઠા થઈ ગયા. તારી આ તાકાત તારું આ અભિમાન ઉતારું નહીં તો હિન્દવાની બેગમની જોધાબાઈની ગયા. ખબર ન પડે એમ અકબરને કહી દીધું કે 6 મહિનાની નોકરી પૂરી થાય પૃથ્વીરાજની પિથલની તારે કેજો એકલા ના આવે મારી બેનને લઈને આવે જોશ. એનું અભિમાન કેવું છે. અને જ્યારે બિકાનેર જવા માટે જાય છે કાંઈ વાંધો નહીં ભલે ભલે બેસો પધારો. 6 મહિનાની રજા ઉપર જાય અને બિકાનેર જઈ અને કીધું લેલા દે ને
કારણ કે અકબરે કીધું કે હવે પાછા આવો તારે એકલા ના આવતો, કુટુંબને લઈને આવજો, મારે બેનને તેડતા આવજો. બિકાનેર જઈને લેલાદેને કીધું કઈ નવાજૂની થઈ છે? તો કે હા, મારા મોટા બેન મળવા આવ્યા હતા પણ હું મળી નથી. હે, મળી નથી કે તો એનું પરિણામ આવી ચૂક્યું. કે શું પરિણામ આવી ચૂક્યું? કે 6 મહિના પછી તમારે મારે હારી દીધું. કે ઠાકોર, આને પરિણામ ન કહેવાય, આને આમંત્રણ કહેવાય. હે, કે આને આમંત્રણ કહેવાય. પરિણામ તો મારા હાથમાં છે કે પેટમાં કટાર ખાની મરી જાઉં કે દિલ્હી આવું, એ મારા હાથમાં છે. બેહો, આ તો હજી આમંત્રણ કહેવાય. એક દી, બે દી, પાંચ દી, પંદર દી, મહિનો, બે મહિના, 3 મહિનાના વાણા વાયા ત્યારે લેલાંદે આવીને એટલું કે છે, આ સાંભળજો, આપણા નેહડાની વાત છે સાહેબ. પીથેલ, જાઓ ને ક્યાંક, થોડું ગોલીમાં બોલ, કોક શક્તિનો પૂંજે છે, કોક ભેળિયા વાળી છે, જાઓ ને સહાય કરશે. લેલાદે હું ક્યાં જાઉં? ગમે ત્યાં જાઉં ને, મને મારા ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે કે ગમે ત્યાં કોક મળી રહે શક્તિ. સાહેબ, આ ધૂપેલિયું જે આપણે ફેરવીએ છીએ નેહડામાં, એની આજુબાજુ 9 લાખ લોબડિયારીઓ રમતી હોય સાહેબ, સામાન્ય ધૂપેલિયું નથી. મને મારા ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે. કોડે ચડીને ઉભર્યો સાહેબ, ગરીબી ગુજરાત આવી, ક્યાંય શક્તિનો પૂંજ દેખાય નહીં. ગુજરાતની ધરતીમાં માલધારીને પૂછ્યું કે કોઈ છે ભગવતી? તો કે કોણ છો, ક્યાંથી આવો છો? બિકાનેરથી આવું છું, પૃથ્વીરાજ મારું નામ છે. તો કે જાઓ ઠાકોર, ક્યાંક મળી રહે, કઈક મળી રહે, રાફડા સુના ન હોય, ક્યાંક મળી તો રહેશે. એ જાદુના ખેલ નથી, રસ્તામાં મળે તમને. અને ટૂંકમાં ઝાલાવાડની ધરતીમાં પગ મૂક્યો, ચરાડવાના પાદરમાંથી નીકળવું, આ રાજલની 11 વર્ષની ઉંમર, રૂપ રૂપનો અંબાર, પારુડા પાવા આવેલા આવેડા અહીં સાહેબ, પારુડા પાણી પીએ છે. એમાં પીથલ ઘોડી ઉપર ચડી અને પૃથ્વીરાજ નીકળ્યા. એ ઘોડાના ડાબલાનો અવાજ સાંભળી અને પારુડા ભડકા, તો હાથમાં જે બડીકો હતો ને, એ બડીકો આમ ઊંચો કરીને કીધું, એ ખબ ખબ ક્યાં નીકળ્યો છો? પારુડા પાણી પીએ છે ખબર નથી? તા એમ થયું કે આમાં કઈક છે તકતી. આ ભ્રકુટી ચડી ને આ તેજ જોયું, લાકડી પડે પગમાં પડી ગયા. માં, માફ કરો, હું રાજપૂત છું, બિકાનેરથી આવું છું, પારુડા પાણી પીએ મને ખબર નથી, માં મને માફ કરો. આ તો કરુણાની મૂર્તિ સાહેબ. આ જોગમાં અહીંયા તો કોઈ પણ 9 લાખ લોબડિયારી હોય ને, એની એક આંખમાં પ્રલયની શક્તિ હોય, એક આંખમાં એટલી જ સર્જનની શક્તિ હોય સાહેબ, એટલી જ કરુણા હોય. હો, રાજપૂત છો? હા, હાલ મારે નેહડે છે, આવું પીને જાયજો બાપ. જોયું આખી વાત ફરતી, મારે નેહડે હાલે, પણ કામે નીકળ્યો છું. એમ મારી પર વિશ્વાસ છે? તો વિશ્વાસ છે, પણ કામ દિલ્હીનું છે ઠેઠ. એમ તો ઘા સાંભળી લે પૃથ્વીરાજ, 9 લાખ નોરતામાં 9 લાખ લોબડિયારીઓ ખંભે ભેળિયા નાખીને રાહડા રમવા નીકળી, ત્યારે એક પગ ખેબર ઘાટ ઉપર હોય ને બીજો હિમાલયના ખોપરામાં હોય, એમાં તારું દિલ્હી તો આવી જાય કે ન આવી જાય? તો કે આવી જાય. તો કે ત્રણ હાથ પાડજે, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. દિલ્હી નહીં પીથલ, હું દુનિયાના કોઈ પણ પડ ઉપર આવીને ઉભી રહું સાહેબ. અને હું પીછળમાંના સાનિધ્યમાં કહું છું, મેં દુનિયા જોઈ છે, મારો જ્યારે જ્યારે પરદેશમાં ક્યાંય પણ જીવ મૂંઝાણો, અને મેં પીછળને યાદ કરી નથી, મને ફૂજ્યું નથી સાહેબ. હા સાહેબ, આ પ્રત્યક્ષ પ્રમાણ, દરિયા પાર, અમેરિકા, લંડન, તમે જ્યાં જાઓ તમને એમ થાય કે આપણે કાંઈ હૂજતું નથી, ભેલિયા વાલી એ હોયા બાટીની પીછળને યાદ કરો, તમારી કુળદેવીને અંજવાળા મંડે થાવા સાહેબ. આ તો અનુભૂતિનો વિષય છે, આ કોઈ કહેવાની વાત નથી સાહેબ. દુનિયાના કોઈ પડો પડો પર બસ, અને જમી પાછા જાય છે. લેલાંદેને કહે છે, આશરો બોલો, પણ ઉંમર બહુ નાની છે. મેં નહોતું કીધું કે મને મારા ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે, ક્યાંક મળી રહે. ટૂંકમાં 6 મહિના પૂરા થયા, તેડું આવે, એ પેલા આંતરવા પાકડી નાખી અગાસી ઉપરથી ઝાલાવાડની ધરતી ઉપર નજર નાખીને હાથ પાડે, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. 1, 2, 5, 25, 30, 50 હાથ પાડ્યા, કાંઈ દેખાણું નહીં, એમથી ભૂલી ગયા લાગે. આમ દાદરો ઉતરીને કીધું, લેલાદે નાની ઉંમર હતી એટલે ભૂલી ગયા હશે, એ ભૂલી ગયા હશે શબ્દ પૂરો થયો. અને તેજનો પૂંજ ઉતર્યો સાહેબ, ભેળીઓ માઠે રમજોળ ઝાંઝર ને, ઓહો લ્યો આ માં આવી ગઈ બારીમાં.
અને આ દરાજલ એટલું જ બોલ્યા હતા. અવિશ્વાસ આવી ગયો તો માતે ત્રણ હાથનું કીધું, મેં ઘણા હાથ પાડ્યા પણ હું ભેંહ દોવા બેઠી હતી બાપ, મારા નેહડામાં હું ભેંહ દોતી હતી. તમે સમજી લેજો મિત્રો, સરદારની શિમોય બાકરને મારવા ન જાય એ તો મયારું કરતી આવે ને ઉલારતી આવે સાહેબ, એના પ્રોગ્રામ ન હોય, એ તો વાર્તા કરવા માટે આપણે બધું ભેળવવું પડે ભાઈ એમાં. બાકી ન્યાય એમ ન હોય, ન્યાય તો એ મયારું કરતી આવે અને ઉલારતી આવે સાહેબ દુષ્ટોને. હા, રામ કાય રાવણને મારવા ધક્કો ખાય, હે ભક્તોની વારે આવે અને ઓને ઉપાડતા જાય, હે કંસને મારવા કૃષ્ણ ધક્કો નો ખાય, એ તો વસુદેવ દેવકીની વારે આવે અને દુષ્ટોને મારીને ભૈયા જાય સાહેબ. એમ ભગવતીઓ ખાય ખાસ થોડી એની માટે જાય, એ તો મયારું કરતી આવે ને કામ કરતી આવે. આવી ગઈ ને તો હા, ભેંહ દોતી હતી, તારા હાથ સાંભળતી હતી. મેં મારી ભોજાઈ કીધું, ભાભી ભેંહ દોઈ લો તો હું મારો દીકરો ધવરાવું, તો કે મને મારો દીકરો હાથ પાડે મારે મોડું થાય છે, જટ ભેંહ દોઈ લો. આવું બને છે આજે પણ, હે ચિંતા કરશો માં. આવી પાલખી લેલાંદી નું રૂપ લઈને બેઠી આવી રાજન સાહેબ, આ બે હુબ લેલાંદી, અને પાલખી લઈને દિલ્હી ગયા. દિલ્હી નો દરવાજો આવ્યો તો સિંહ નું રૂપ લીધું સાહેબ, અને પાલખી ઉપાડનાર જોયું ને ભાગ્યા પાલખી મૂકી અકબર ને કીધું કે સિંહણી છે એમાં તો, અને મોઢામાં પગરખું લઈ સાહેબ, અને પગમાં પડીને એટલું કીધું કે મા હું નિર્દોષ છું અકબર, કે મારો આ મને કાંઈ ખબર નથી, તારા રૂપને સમાવી લે. રૂપ સમાવી લીધું અકબર, અમે નિર્દોષ હતો એને ખબર નહોતી. આજ પણ દિલ્હીની ત્રીજે દરવાજે આય રાજલનું થાનક છે. એટલે કે છે કે ખરું સમરણ બાળી ભલે હોય રાત કાળી, ખરું સમરણ બાળી દેખાતું નથી કાંઈ, વધારો વધારો હકુબા જાડેજા, મારા પરમ મિત્ર પર ચહમાં વિને હાવ દબો નમા થઈ ગયો, બધાને હું આવકારું છું. ખરું સમરણ ભાળી ભલે હોય રાત કાળી, કેવી છે કૃપાલી પુકે પગ પાળી રે માતાજી મૂર્તિ રે, એજી માતાજી તમારી મૂર્તિ રે. આથિયા ભાઈ ક્યાં ગયા ઘરે, તમે ધારી કે કાળી અંધારી આમાં કાઈ સૂજે નહીં, એ
વિવરણ માતે પડી રાત કાળી અંધારી અમંગાઈ સુજે નહીં તારણ વરણ માથે પડી રાત તેજ જાગતી જો તું ઈ માટડા
મોરારી બાપુને પણ એવી ઈચ્છા કે મારે મઢડા જાવું, મારી પણ એવી ઈચ્છા કે માં બાપુ મઢડા આવે, અને બનુમાની પણ ઈચ્છા એવી કે એકવાર બાપુ મઢડા વધારે. મઢડા બાપુ વધારા એવો યોગ થયો, અને પછી એનું સન્માન વખતે મોરારી બાપુ મને કીધું કે ભગત બાપુ વાળી રચના ભીખુદાનભાઈ તમે ગાઓ, અને હું મેં ગાય એની છેલ્લી કડી અને બાપુ શું બોલ્યા એ વાત કરીને હું વાત મારી પૂરી કરું છું. છેલ્લી કડી કે મઠડા ટીમે એ નોજડા માડી ચારણો સાખ પ્રસાખ, મઠડા ટીમે એ મઠડા ટીમે મઠડા ટીમે એ નોજડા માડી ચારણો સાખ પ્રસાખ, રજ ઉડી અને આપ ટંકાનો એની ઉરજ પૂરે છે સાખ, અરે રે ઉગમણા ઓરડા વાલી ભજું તુને વેલિયા વાલી, ઉગમણા ઓરડા વાલી ભજું તુને વેલિયા વાલી. અને પછી બાપુ એ પ્રવચનમાં કીધું કે ઉગમણા ઓરડા તો 18 વર્ણને હોય, પણ ભગત બાપુનું કેવું એમ છે કે આ એવી ઉગમણા ઓરડા વાળી છે કે ઉગતા સૂર્યને પીવા વાળી છે સાહેબ. અને ભગત બાપુને કેવું પડ્યું, સુણી સાધના વડ માત ના રવિરાજ પણ થંભી ગયા, એ પણ મોલ હાવા નમતના મારી દિવસ ક્યાં જાતા રિયા, ઉગતા સૂર્યને પીવા વાળી જ્યાં સુધી શક્તિઓ આ જગતમાં છે ત્યાં સુધી આ સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થઈ શકે, એવી માં ભગવતી એનું મંદિરની પ્રતિષ્ઠા. આપ સૌ બધું શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છો, અને મા ભગવતી પીઠળમાં તમારા કાર્યમાં તમારા કુટુંબમાં ખૂબ જ રીધી સીધી અને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. ધન્યવાદ, આભાર.